हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में चैप्टर नंबर 7 आपणे जोईए। आगळ आपणे जोयुं हतुं आनी आगळ अधिच्छद पेशी विशे, हवे आपणे जोवाना छे संयोजक पेशी विशे। जटिल प्राणीओना शरीरमां संयोजक पेशी विस्तृत रूपे फैलायेली होय छे, एटले घणी बधी जग्याओमां फैलायेली जोवा मळशे। संयोजक पेशीनुं नाम शरीरनी अन्य पेशीओ अने अंगोने एकबीजा साथे जोड़वा तथा अवलंबनना आधारे आपवामां आवेलुं छे। संयोजक पेशी नाम केवी रीते पड़ेलू? तो शरीर में जुदा जुदा अंगों में पेशीओ आवेली छे। हवे पेशी आपणे चार प्रकारनी जोई, तो ए पेशीओ अने अंगोने एकबीजा साथे जोड़े अने आधार आपवानुं कार्य करे। जे पेशी अन्य पेशीओने अने अंगोने जोड़वानुं कार्य करे अने आधार आपवानुं कार्य करे एने संयोजक पेशी कहेवामां आवे। संयोजक एटले जोड़ाण, बराबर, एटला माटे एने नाम आपी दीधुं संयोजक पेशी। संयोजक पेशीमां शिथिल पेशीथी लईने विशेष प्रकारनी पेशीओमां कास्थि, अस्थि, मेदपूर्ण तथा रुधिरनो समावेश थाय छे। एटले जोईए तो संयोजक पेशी એ શિથિલ પેશી છે, એક જ જગ્યા ઉપર સ્થિર, કે જે પેશીઓને અંગોને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરશે, બરાબર। શરીરના જુદા જુદા અંગોમાં જુદા જુદા પ્રકારની પેશીઓ આવેલી હોય છે, એ પેશીઓને અંગો સાથે જોડે, એટલે શિથિલ પ્રકારની છે। પણ સાથે સાથે આ સંયોજક પેશીમાં કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ પેશી અને રુધિર, આ ચાર પ્રકાર એ વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે। રુધિર સિવાય બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે, જેને કોલેજન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે રુધિરમાંથી આપણને પ્રોટીન તંતુનો સ્ત્રાવ જોવા મળતો નથી। એ સિવાય કાસ્થિ, અસ્થિ અને મેદપૂર્ણ પેશીમાંથી પ્રોટીનના તંતુઓનો સ્ત્રાવ થશે, બરાબર। રચનાત્મક પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરે અને એ પ્રોટીનનો તંતુ જે છે એને કયા નામે ઓળખવામાં આવે? કોલેજન તંતુ તરીકે ઓળખવામાં આવશે। અને આ કોલેજન તંતુ એ ઇલાસ્ટિન તરીકે પણ ઓળખાય છે, બરાબર। એટલે વિશેષ પ્રકારની જે સંયોજક પેશી છે એમાંથી રચનાત્મક પ્રોટીન તંતુઓ નીકળશે, સ્ત્રાવ થશે એનું, અને એ તંતુઓને ઇલાસ્ટિન અથવા તો કોલેજન તંતુ તરીકે ઓળખવામાં આવે છે। તંતુઓ પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે। હવે આ ઇલાસ્ટિન અથવા તો કોલેજન તંતુઓનું નિર્માણ થવાનું શું કામ? તો એ શું કરે? આ જે તંતુઓ છે એ જે પેશીઓ છે એ પેશીઓને મજબૂત બનાવશે। સ્થિતિસ્થાપકતા એટલે સ્થિતિસ્થાપકતા આવે એટલે હંમેશા યાદ રાખવાનું સ્પ્રિંગનું ઉદાહરણ, કે સ્પ્રિંગને દબાવીએ પછી આપણે છોડી દઈએ તો ફરી પાછો એ જે જ્યાંથી સ્ટાર્ટ થયેલી હોય ને જે આકાર હોય એ આકાર ધારણ કરી લે, બરાબર। એ જ રીતે સ્નાયુઓ સંકોચાશે તો સંકોચાયેલા જ નથી રહેતા, શિથિલ બની જાય, એટલે ફરી પાછા વિસ્તરણ પામે તો વિસ્તરણ પામેલા જ નહીં રહે, પોતાની મૂળભૂત સ્થિતિ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે। તો તેના દ્વારા, તંતુઓ દ્વારા, અને લચીલાપણું, લચીલાપણું એટલે કે આપણે એવું કહીએ ને કે ઢીલું જેવું થોડું, બરાબર, થોડું ઢીલાસ પડતું જેવું, એ ઢીલાસ પડતું પ્રદાન કોણ કરે? તો આ તંતુઓ, જેને કારણે આપણા શરીરમાં મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું જોઈ શકાય। આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ પણ કરે છે, કે જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ તરીકે વર્તે છે। આપણે જોયું છે કે કોષોમાં એટલે પેશીઓ જે છે એ પેશીને અંગો સાથે જોડવાનું કાર્ય કરશે, તો એ કોષો અને તંતુઓ કયા? તો તંતુઓ કયા? કોલેજન તંતુઓ। તો કોષ અને તંતુઓ જે છે એની વચ્ચે જગ્યા રહેશે, બરાબર, તો એ જગ્યામાં પોલિસેકેરાઇડનો સ્ત્રાવ થશે જે આધારક દ્રવ્ય તરીકે કાર્ય કરશે। યાદ રાખજો, કોષો અને પ્રોટીનના તંતુઓ વચ્ચેની જે ખાલી જગ્યા હશે એમાં કોલેજન તંતુઓ અહીં આકૃતિ જુઓ, ખ્યાલ આવશે, આ કોષ છે અને આ જે છે એ પ્રોટીનના કોલેજન તંતુઓ છે, તો એની વચ્ચેનો આ અવકાશ થયો, બરાબર, એ અવકાશ એ આધારક દ્રવ્ય તરીકે વર્તે છે। એમાં શું હોય છે? પોલિસેકેરાઇડ આવેલું હોય છે, બરાબર। તો સંયો
संयोजक पेशीने ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે। અધિચ્છદ પેશી, અધિચ્છદમાં સરળ અને સંયુક્ત જોયું, તેવી જ રીતે સંયોજક પેશીના ત્રણ પ્રકાર પડશે, શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી। બરાબર, ત્રણ પ્રકાર, શિથિલ, સઘન અને વિશિષ્ટ સંયોજક પેશી। તો એના વિશે જોઈએ, પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ। અહીંયા તમે જોઈ શકો, બરાબર, આ આકૃતિ જે આપણે જોવાના છે એ શિથિલ સંયોજક પેશી જોવાના છે। બરાબર, આ શું છે? તો શિથિલ સંયોજક પેશી, એમાં આપણે ઇલાસ્ટિન તંતુઓ જે છે, ઇલાસ્ટિન તંતુ એટલે પ્રોટીનના બનેલા કોલેજન તંતુઓ છે આ। બરાબર, પછી આવશે એમાં આ બૃહદ કોષો એટલે ભક્ષક કોષો જે ભક્ષણ કરશે। પછી તંતુમય પ્રકારના આ રીતના તંતુઓ નીકળતા દેખાય એ પ્રકારના કોષો એટલે આ તંતુ કોષો કહેવામાં આવશે। બરાબર, અને એની અંદર આવશે કોલેજન તંતુ, આ તંતુ કોષોમાંથી તંતુઓ જે નીકળે એને કોલેજન તંતુ કહેવામાં આવે, આ જે છે એને માસ્ટ કોષો કહેવામાં આવશે। બરાબર, આ બધું આપણે આ શિથિલ સંયોજક પેશીમાં જોવાના છે। પહેલાં આકૃતિ જોઈ લીધી, હવે આપણે જોઈએ એનું રચના જોઈએ શિથિલ સંયોજક પેશીની। શિથિલ સંયોજક પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે। કોષો અને તંતુઓ અર્ધતરલ, અર્ધતરલ એટલે અર્ધ પ્રવાહી જેવું આપણે કહી શકીએ, બરાબર, એટલે ઘન પણ નહીં અને પૂરું પ્રવાહી પણ નહીં, પણ અર્ધ પ્રવાહી જેવું જે અર્ધતરલ આધારક પદાર્થ જે છે એમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે, એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, જે તંતુઘટક પેશી છે। શિથિલ સંયોજક પેશી એટલે તંતુઘટક પેશી કહેવામાં આવશે, કે જે ત્વચાની નીચે આવેલી હોય છે, આપણા ચામડીની નીચે આવેલી પેશી જે છે એ શિથિલ સંયોજક પેશી છે। ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે। અધિચ્છદ પેશી એ પણ ત્વચામાં આપણે જોઈ, બરાબર, સંયુક્ત અધિચ્છદ પેશી, તો એ સંયુક્ત અધિચ્છદ પેશીને આધાર આપવાનું કાર્ય કરે છે આ તંતુ ઘટક પેશી એટલે કે શિથિલ સંયોજક પેશી। બરાબર, એમાં શું આપણે જોયું? અર્ધતરલ આધારક પદાર્થ, બરાબર, એ શિથિલતાથી ગોઠવે કોષ તેમજ તંતુઓને એકબીજા સાથે, અને એ શું કરે? તો અધિચ્છદ પેશીને આધાર આપવાનું કાર્ય કરે છે। તે તંતુ કોષો, કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે, આપણે જોયું છે કે જેમાંથી ઘણા બધા આ કોષ છે એમાંથી ઘણા બધા તંતુઓનું નિર્માણ થાય એટલે આ તંતુ કોષ કહેવામાં આવે। બૃહદ કોષો કે જે ભક્ષણ કોષ ભક્ષણ કરશે, અને માસ્ટ કોષો એ પણ ભક્ષણનું કાર્ય કરશે। બરાબર, તો બૃહદ કોષો, તંતુ કોષો અને માસ્ટ કોષો ધરાવે છે કોણ? શિથિલ સંયોજક પેશી। મેદપૂર્ણ પેશી બીજી શિથિલ સંયોજક પેશી છે, એક છે તંતુઘટક પેશી અને બીજી આવશે મેદપૂર્ણ પેશી। તંતુઘટક પેશી એ ત્વચામાં આવેલી હોય અને એ અધિચ્છદ પેશીને આધાર આપવાનું કાર્ય કરે, અને એ તંતુઘટક પેશી તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો ધરાવશે। બીજી પેશી જે છે એ મેદપૂર્ણ પેશી છે, જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી છે, આ પણ ત્વચાની નીચે આવેલી અને આ પણ ત્વચાની નીચે આવેલી હોય છે। આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે, જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે। બરાબર, તંતુઘટક પેશી ઉપરાંત બીજી પેશી શિથિલ સંયોજક છે મેદપૂર્ણ પેશી। મેદપૂર્ણ, મેદ એટલે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, ચામડીની નીચે આવેલી, બરાબર, એ શું કરે? તો મેદનો સંગ્રહ કરતી હોય છે। આપણા શરીરમાં આપણે જે પોષણ મેળવીએ, બરાબર, તો બધું જ પોષણ જે આપણે મેળવીએ એ એટ અ ટાઈમ આપણે વાપરી લેતા નથી, બધું જ વપરાઈ જાય એવું જરૂરી નથી, તો જે પદાર્થ બાકી રહે એનું શું કરવામાં આવે? તો એને પહેલે મેદમાં રૂપાંતરિત કરવામાં આવે, અને મેદમાં રૂપાંતરિત કરીને પછી એને આ મેદપૂર્ણ પેશીમાં એનો સંગ્રહ કરવામાં આવશે, અને જ્યારે પણ આપણને જરૂરિયાત પડે ત્યારે એ ચરબીમાંથી આપણે શક્તિ મેળવી શકીએ, એટલે આપણી સ્વાસ્થ્ય આપણું જળવાઈ રહે, બરાબર, કે જેને કારણે ચરબીનો ઉપયોગ કરીને આપણે પોષણ મેળવી શકીએ।
એટલે શિથિલ સંયોજક પેશીના બે પ્રકાર, તંતુ ઘટક અને મેદપૂર્ણ પેશી જોયું આપણે, બરાબર. હવે આપણે જોવાના છે બીજો પ્રકાર સઘન સંયોજક પેશીનો. તો સઘન સંયોજક પેશી વિશે જોઈએ. એ પહેલાં આકૃતિ જોઈ લઈએ. આ આપણે આકૃતિ જોઈ લીધી છે શિથિલ સંયોજક પેશીમાં. આ તંતુ ઘટક પેશી કહેવાશે કારણ કે એમાં ઘણા બધા તંતુઓ આપણે જોઈ શકીએ. જ્યારે આ જે છે આકૃતિ એ મેદપૂર્ણ પેશીની છે. આમાં કોષ છે, બરાબર. એ કોષમાં આપણને અહીંયા કોષ કેન્દ્ર જોવા મળે, બરાબર. અને આખો જે ભાગ જે છે એમાં ચરબીનો સંગ્રહ થયેલો હોય છે. એટલે જ્યારે આપણે ઉપવાસ કે એવું કંઈ કરીએ, બરાબર, ત્યારે આપણે કંઈ તરત જ એક દિવસ આપણે એક બે દિવસ નહીં ખાઈએ એટલે આપણે ઢીલાણી પડી જઈએ. કેમ? કારણ કે આ જે વધારાની પોષક પદાર્થોનો જે સંગ્રહ થયેલો છે એમાંથી આપણને શરીરને પોષણ મળી રહે છે. એટલા માટે એને મેદપૂર્ણ પેશી કહેવામાં આવશે. હવે બીજો પ્રકાર જોઈએ સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓ અને તંતુ ધરાવતા કોષો એકબીજા સાથે ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે. નિયમિત એટલે એક સરખી. ધારો કે તંતુઓ એક જ લાઇન આ રીતે ગોઠવાયેલા હોય તો બધા આ રીતે જ ગોઠવાયેલા હશે. જો ઊભા હશે તો બધા આ રીતે જ ગોઠવાયેલા હશે. અનિયમિતમાં કેટલાક આ રીતે હશે, કેટલાક ઊભા હશે, આ રીતના, બરાબર. એટલે અનિયમિત અને નિયમિત ભાત દર્શાવે છે, જેને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી તરીકે ઓળખવામાં આવે છે. સઘન નિયમિત સંયોજક પેશીઓમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા હોય છે. એટલે પ્રોટીન તંતુઓ જે છે એ તંતુઓ સમાંતરે ગોઠવાયેલા તંતુઓ જે છે એની વચ્ચે આપણને જોવા મળશે, બરાબર. વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય છે. સઘન સંયોજક પેશીની આકૃતિ જોઈએ આપણે. આ છે, બરાબર. તો એમાં આ તંતુઓ છે જે એક સરખી રીતે સમાંતરે ગોઠવાયેલા છે. તો એની વચ્ચે વચ્ચે આપણને અહીંયા આ જે જોવા મળે છે એ કોલેજન તંતુઓ કહેવાશે, બરાબર. અને એ કોલેજન તંતુઓના જે કોષો, આ કોષો છે, સોરી, આ કોષોમાંથી તંતુઓ નીકળશે એ તંતુ કોષો કહેવાશે. એની વચ્ચે કોલેજન તંતુઓ જે છે આ વચ્ચેના એ આ કયા છે, તંતુ કોષો છે. મેં જે આગળ કીધું છે એ મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. આ તંતુ કોષો છે એમાંથી તંતુઓ નીકળશે અને આ જે છે એ કોલેજન તંતુઓ છે, બરાબર. તો આપણે શું જોયું, નિયમિત સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે આ સમાંતરે ગોઠવાયેલા તંતુઓના ગુચ્છાઓ છે એની વચ્ચે આપણને શું જોવા મળે, કોલેજન તંતુઓ એક હરોળમાં ગોઠવાયેલા જોવા મળે છે. યાદ રાખજો, આ તંતુ કોષો છે જેમાંથી તંતુઓ નીકળશે, તંતુમય નીકળશે, ને આ શું છે, કોલેજન તંતુઓ છે. પણ કોલેજન તંતુઓ આ કોષોની વચ્ચે આપણને હરોળમાં ગોઠવાયેલા જોવા મળશે એટલે એને નિયમિત સઘન સંયોજક પેશી કહેવામાં આવે. એ શું કાર્ય કરે, શું કાર્ય કરશે, સઘન નિયમિત આપણે જોયું તંતુ હરોળમાં ગોઠવાયેલા હોય છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે અને અસ્થિબંધ કે જે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે એ એનું ઉદાહરણ છે. એટલે સઘન નિયમિત સંયોજક પેશી જે છે એમાં આવશે સ્નાયુબંધ અને અસ્થિબંધ. સ્નાયુ એટલે બે સ્નાયુઓને, કંકાલમાં હાડકામાં જે સ્નાયુઓ આવેલા છે એ સ્નાયુઓને એક સ્નાયુને બીજા સ્નાયુ સાથે જોડે એને સ્નાયુબંધ કહેવામાં આવે, બરાબર. સ્નાયુઓને હાડકા સાથે જોડવાનું કાર્ય કરશે અને એક હાડકાને બીજા હાડકા સાથે જોડવાનું કાર્ય કરશે અસ્થિબંધ. અહીંયા હાડકા પર જે સ્નાયુઓ હશે એ સ્નાયુઓને જોડવાનું કાર્ય કરશે હાડકા સાથે સ્નાયુબંધ દ્વારા, અને હાડકા અને બીજા હાડકા સાથે જોડવાનું કાર્ય કરશે એ છે અસ્થિબંધ. અને એ બંને સઘન નિયમિત સંયોજક પેશીના ઉદાહરણ છે. જ્યારે સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ, અને એ તંતુઓ કયા છે, કોલેજન તંતુઓ, એ કેવા પ્રકારના છે, ગોઠવણી ધરાવે, વિવિધ પ્રકારની ગોઠવણી દર્શાવે છે. એટલે આપણે આમાં પહેલાં આગળનામાં શું જોયું કે તંતુ કોષો અને એની વચ્ચે નિયમિત એટલે હરોળમાં ગોઠવાયેલા કોલેજન તંતુઓ જોયેલા, જ્યારે અનિયમિતમાં હરોળમાં ગોઠવાયેલા હોતા નથી, કોલેજન તંતુઓ અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય છે.
અને આ પેશી અનિયમિત પ્રકારની સઘન સંયોજક પેશી ચામડીમાં આવેલી હોય છે, ત્વચામાં. બરાબર, એટલે આપણે આમાં બે પ્રકાર જોયા, સઘન સંયોજક પેશીમાં નિયમિત સઘન સંયોજક અને અનિયમિત સઘન સંયોજક. અનિયમિત સઘન સંયોજકની આપણે આકૃતિ જોઈએ. અનિયમિતમાં આપણે જોઈ શકીએ અહીંયા સઘન અનિયમિત સંયોજનો આ તંતુ કોષો છે, બરાબર. અને એની વચ્ચે આપણને આ રીતે, જરૂરી નથી કે એક જ હરોળમાં ગોઠવાયેલા, અહીંયા આડા ઊભા આપણે જોઈ શકીએ, બરાબર. આ કોલેજન તંતુઓ છે, આ રેડ કલરમાં જે આપણને દેખાય એ કોલેજન તંતુઓ છે. અને આ જે છે એ શું છે, તંતુમય કોષો જેમાંથી તંતુઓ નીકળશે, બરાબર. તો એ કેવા, અનિયમિત રીતે ગોઠવાયેલા હોવાથી એને સઘન અનિયમિત સંયોજક પેશી કહેવામાં આવશે, અને એ ત્વચામાં આપણને જોવા મળે છે. ચાલો, તો આપણે અહીંયા આપણે આના પછી આપણે જોવાના છે વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટમાં આપણે અસ્થિ, કાસ્થિ, મેદપૂર્ણ અને રુધિર એ જોવાના છે, પણ એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.